3 એપ્રિલ સન 1781 સોમવાર રાત્રે 10 વાગે અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં સર્વત્ર આનંદમય વાતાવરણ છવાયેલું છે. અનેક જગ્યાએ તોરણો ઝૂલી રહ્યા છે, શરણાઈના સ્વરો ગુંજી રહ્યા છે, સૌ કોઈ આનંદમાં મગ્ન છે. બ્રાહ્મણો વેદગાન કરી રહ્યા છે, વિવિધ ઉપહાર લઈને બધા ધર્મદેવના ઘર તરફ જઈ રહ્યા છે. કારણ કે ભક્તિ દેવીની કુખે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. ધર્મદેવ પણ પુત્ર જન્મની ખુશીમાં દાન આપીને લોકોને પ્રસન્ન કરી રહ્યા છે. મહિલાઓએ તો દર્શન માટે ભીડ કરી દીધી છે, કારણ કે બાળ પ્રભુની મોહક કાંતિએ સૌના ચિત્ત ચોરી લીધા છે. આ છે પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન. અત્યારે એ જગ્યાએ એક નયનાભિરામ કલાત્મક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળ પ્રભુના ઘરના પ્રાંગણમાં જ્યાં એમણે અનેક દિવ્ય લીલાઓ કરી છે, ત્યાં પણ એક સુંદર મંદિર શોભાયમાન છે. સૂર્યોદય થતાં જ તેનો પ્રકાશ સૌની આંખોને આંજી દે છે. એવી જ રીતે બાળ પ્રભુ પણ પોતાના પ્રાકટ્યની સાથે જ લોકોને આશ્ચર્યચકિત કરી દે એવા લીલા ચરિત્રો કરવા લાગ્યા. એકવાર પિતા ધર્મદેવના ઘેર તેમના મિત્ર રામદયાળ આવ્યા હતા. ધર્મદેવની સાથે ચર્ચામાં રત રામદયાળે જોયું કે એક રમકડું લેવા માટે બાળ પ્રભુ પારણામાંથી ખૂબ જ ચતુરાઈપૂર્વક નીચે ઉતર્યા. માત્ર 2.5 માસનું બાળક આટલી સાવધાનીથી પારણામાંથી જાતે જ નીચે ઉતરે એ દ્રશ્ય રામદયાળની કલ્પનાથી પર હતું. એમણે વિચાર્યું, નક્કી આ દિવ્ય બાળક છે, નહીં તો માત્ર 2.5 મહિનાના બાળકમાં આટલી કુશળતા કેવી રીતે હોય. બાળ પ્રભુ જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ પિતા ધર્મદેવ એમની વૈદિક સંસ્કાર વિધિ કરાવતા ગયા. 13 જુલાઈ 1781 ગુરુવારે બાળ પ્રભુ 3 માસ અને 12 દિવસના થયા ત્યારે એમનો નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો. એ જ દિવસે માર્કંડેય મુનિએ બાળ પ્રભુની કુંડળી જોઈને કહ્યું, બાળ પ્રભુની જન્મરાશિ કર્ક હોવાથી એમનું નામ હરી પડશે, તેઓ સૌના દુઃખ હરીને આ નામ સાર્થક કરશે. એમનો વર્ણ શ્યામ હોવાથી તેઓ ઘનશ્યામ પણ કહેવાશે. હરિ અને કૃષ્ણ મળીને હરિ કૃષ્ણ નામથી પણ ઓળખાશે. આ બાળક સર્વશ્રેષ્ઠ બનશે અને અનેક લોકોનું કલ્યાણ કરશે. બાળ પ્રભુ જ્યારે 6 માસના થયા ત્યારે ધર્મદેવ ભક્તિમાતાએ એક ઓરડામાં નાની ચોકીમાં 3 વસ્તુઓ મૂકી, તલવાર, સોનામોર અને પુસ્તક. પુત્ર જો તલવાર પકડે તો મોટો સમ્રાટ બનશે, સોનામોર ઉપાડે તો ધનવાન અને પુસ્તક ઉપાડે તો મહાજ્ઞાની બનશે. એમ વિચારીને એમણે બાળ પ્રભુને ઓરડામાં રમતા મૂકી દીધા. બાળ પ્રભુએ તો તરત જ પુસ્તક લઈને સંકેત કરી દીધો કે તેઓ મહાન જ્ઞાની બનશે. દિન પ્રતિદિન બાળ પ્રભુની મોક્ષદાયી લીલાઓ વધતી ગઈ. એમની ભોજન લીલા પણ એટલી સુખદાયક લાગતી હતી કે સૌ કોઈ પોતાનું કામકાજ છોડીને એમને જોયા કરતા. ભક્તિ દેવી બાળ પ્રભુને પ્રતિદિન પ્રેમપૂર્વક જમાડતા અને બાળ પ્રભુ પણ એમનો ભક્તિભાવ પ્રેમપૂર્વક સ્વીકારતા હતા. 2 ઓક્ટોબર 1781 મંગળવાર બાળ પ્રભુ હવે 6 મહિનાના થઈ ગયા હતા.
ભક્તિ માતાએ વિચાર્યું કે હવે પુત્રનો કર્ણવેધ સંસ્કાર કરાવીને એને આભૂષણ પહેરાવવું. આ માટે તેઓ ગામના અમય વાળંદને બોલાવી લાવ્યા. ઘરની બહાર આંબલીના વૃક્ષની નીચે ભક્તિદેવી બાળ પ્રભુને ખોળામાં લઈને બેઠા. પણ આ શું, વાળંદ કાનમાં વેધ કરવા ગયો ત્યાં તો બાળ પ્રભુ માતાના ખોળામાંથી અદ્રશ્ય થઈ ગયા. બધાને તો તેઓ આંબલીના વૃક્ષની ડાળ પર દેખાયા. 6 માસનો બાળક પલકવારમાં વૃક્ષની ઉપર કેવી રીતે પહોંચી ગયો? સૌ આશ્ચર્યમાં પડી ગયા. બાળ પ્રભુના મોટા ભાઈ રામ પ્રતાપજી નીચે ઉતરવા માટે એમને વિનંતી કરવા લાગ્યા. સૌની વિનંતી સાંભળીને બાળ પ્રભુ પાછા માના ખોળામાં આવી ગયા. પરંતુ 6 માસના બાળકનું આ ચરિત્ર જોઈને સૌ કોઈ સમજી ગયા કે આ કોઈ દૈવી બાળક છે, સામાન્ય નથી. એક દિવસ બાળ પ્રભુ માં સાથે રમતા હતા. એ સમયે લક્ષ્મીજીએ પોતાની સહેલીને કહ્યું, તું પક્ષીનું રૂપ ધારણ કરીને બાળ પ્રભુ પાસે જા અને એ તને પકડવા આવે તો ઉડી જજે. એવી રીતે આપણે એમની સાથે રમીએ. લક્ષ્મીજીની સહેલી પક્ષીનું રૂપ ધારણ કરીને બાળ ઘનશ્યામથી થોડે દૂર બેસીને કલરવ કરવા લાગી. બાળ પ્રભુએ તરત જ હાથ ફેલાવીને પક્ષીને પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું. ભક્તિ માતાએ જ્યારે આ જોયું તો તેમને ડર લાગ્યો કે ક્યાંક આ પક્ષી મારા લાડલાને ચાંચ ના મારી દે. આથી એમણે પક્ષીને છોડી દેવા માટે બાળ પ્રભુને કહ્યું. ઘનશ્યામે જેવી પોતાની મુઠ્ઠી ખોલી કે તરત જ પક્ષી ઉડી ગયું અને લક્ષ્મીજી પોતાની સહેલી સાથે બાળ પ્રભુને પ્રાર્થના કરતા દેખાયા કે મને આપની સેવામાં રાખી લો. સાક્ષાત લક્ષ્મીજીને પોતાના પુત્ર પાસે સેવાની વિનંતી કરતા જોઈને ભક્તિ માતાના આશ્ચર્યની સીમા ના રહી. એકવાર બાળ ઘનશ્યામના મામી લક્ષ્મીબાઈને ભોજન બનાવવામાં વાર લાગી ગઈ, જેથી ભક્તિ માતા ભૂખથી વ્યાકુળ થવા લાગ્યા. માતાનું આ દુઃખ બાળ પ્રભુ સમજી ગયા. એમના સંકલ્પ માત્રથી આકાશમાંથી અષ્ટ સિદ્ધિઓ, વિભિન્ન સ્વાદિષ્ટ વ્યંજનો ભરેલો થાળ લઈને ધરતી પર ઉતરી આવી. ભક્તિ દેવી આશ્ચર્યચકિત થઈ ગયા. એ સ્ત્રીઓ બોલી, અમે અષ્ટ સિદ્ધિઓ છીએ. આપના પુત્રની આજ્ઞાથી આપની ભૂખ દૂર કરવા અમે પકવાન લઈને આવ્યા છીએ. આપ અમારી સેવા સ્વીકાર કરો. એ જ સમયે બાળ ઘનશ્યામ પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે સિદ્ધિઓના થાળમાંથી થોડું અન્ન ગ્રહણ કરીને તેમને કૃતાર્થ કરી. આમ અષ્ટ સિદ્ધિઓને બાળ પ્રભુની સેવામાં તત્પર જોઈને ભક્તિ દેવીના મનમાં એ વિચાર દ્રઢ થવા લાગ્યો કે આ બાળક સામાન્ય મનુષ્ય નહીં પણ સાક્ષાત પરબ્રહ્મ જ છે. એક દિવસ બાળ ઘનશ્યામ ખીચડી ખાઈ રહ્યા હતા. માએ વિચાર્યું કે એમને દૂધ પણ આપું, એટલે તેઓ ગોમતી ગાયને દોહવા ગયા, પણ દૂધનું એક ટીપું પણ ના મળ્યું. તેઓ ઉદાસ થઈને ત્યાં ઊભા હતા ત્યાં જ બાળ ઘનશ્યામ હાથમાં પ્યાલો લઈને ત્યાં આવી પહોંચ્યા અને ગાયના આંચળ નીચે તેને રાખી દીધો. ઘનશ્યામના આગમનથી જ ગોમતીના આંચળમાંથી દૂધની ધારા છૂટી અને થોડી જ વારમાં આખો પ્યાલો દૂધથી ભરાઈ ગયો. ભક્તિ દેવી આશ્ચર્યચકિત થઈને આ જોઈ જ રહ્યા. એમણે વિચાર્યું કે દેવી દેવતા તો ઠીક, પણ પશુ અને પ્રકૃતિ પણ આ બાળકની સેવામાં સદૈવ તત્પર છે. ચોક્કસ આ પ્રતાપી પુત્ર છે. બાળ પ્રભુએ જે જગ્યાએ આ ચમત્કાર બતાવ્યો હતો એ જ જગ્યાએ સ્મૃતિ રૂપે આ છત્રી શોભાયમાન છે. ભક્ત માટે જે ઉત્સવનું કારણ હોય છે એ જ અભક્ત માટે ઉદ્વેગનું કારણ બની જાય છે. બાળ પ્રભુની દિવ્યતાથી કાલીદત્ત નામનો એક અસુર ઈર્ષાગ્નિથી બળી ઉઠ્યો હતો.
એણે બાળ પ્રભુને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. એકવાર બાળ ઘનશ્યામ અંબાના જે વૃક્ષ નીચે રમતા હતા એ વૃક્ષને ધરાશાયી કરીને એમને મારી નાખવા માટે કાલી દત્તે પોતાની માયાવી શક્તિથી પ્રચંડ આંધી ઉત્પન્ન કરી દીધી. ઘનશ્યામના મિત્રો તો ભયભીત થઈને ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ બાળ પ્રભુએ સ્થિર રહીને કાલી દત્ત સામે દ્રષ્ટિ કરી. તરત જ કાલી દત્ત સુધબુધ ખોઈને પોતાના જ ષડયંત્રમાં ઘેરાઈ ગયો. આંબાના વૃક્ષની એક ડાળ ભયાનક અવાજ સાથે તૂટીને નીચે પડી અને કાલી દત્ત એની જ નીચે દબાઈને મરી ગયો. બાળ ઘનશ્યામે જે જગ્યાએ કાલી દત્તનો મોક્ષ કર્યો હતો ત્યાં એક સ્મૃતિ સ્થાનની રચના કરવામાં આવી છે. બાળ ઘનશ્યામ સ્વભાવતઃ દયાળુ હતા. એકવાર તેઓ બાળ સખાઓ સાથે મીન સરોવરના કિનારે રમી રહ્યા હતા. ત્યાં એમણે જોયું કે એક માછીમાર જાળમાં માછલીઓને પકડીને પોતાના ટોપલામાં નાખી રહ્યો હતો. આવી જીવ હિંસા જોઈને બાળ પ્રભુનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું. એમના સંકલ્પ માત્રથી માછલીઓ જીવતી થઈને ટોપલામાંથી સરોવરમાં કૂદવા લાગી. આ જોઈને માછીમાર બાળ પ્રભુ પર ગુસ્સે ભરાયો અને તેમને મારવા દોડ્યો. પણ એ જ ક્ષણે માછીમારને બાળ ઘનશ્યામની જગ્યાએ ભયાનક યમરાજ દેખાયા. યમ યાતનાના અનુભવથી માછીમાર ભયભીત થઈ ઉઠ્યો. બાળ પ્રભુએ એને સમજાવતા કહ્યું, માણસને જીવવાનો જેટલો અધિકાર છે એટલો જ માછલીઓને પણ છે, એટલે ક્યારેય પણ કોઈની પણ હિંસા ના કરીશ. બાળ ઘનશ્યામની વાત સાંભળીને માછીમારે એ જ ક્ષણથી અહિંસાનો માર્ગ અપનાવી લીધો. આ ઘટના સ્થળ આજે પણ સૌને અહિંસાના સનાતન સંદેશની સ્મૃતિ કરાવે છે. ૧૭૮૩-૮૪ બાળ ઘનશ્યામ જ્યારે 3 વર્ષના હતા ત્યારે પિતા ધર્મદેવ પરિવાર સાથે છપૈયાથી અયોધ્યા આવીને વસ્યા. અયોધ્યા અર્થાત મંદિરોની નગરી. બાળ પ્રભુને ત્યાં ખૂબ જ આનંદ આવ્યો. તેમણે ત્યાં રામઘાટ, લક્ષ્મણઘાટ, હનુમાનગઢી તથા કનકભુવન વગેરે પવિત્ર સ્થાનોના દર્શનનો નિત્યક્રમ બનાવી લીધો. દર્શન પહેલા તેઓ પવિત્ર સરયુ નીરમાં સ્નાન કરતા અને બ્રાહ્મ મુહૂર્તમાં પ્રભુ સ્મરણ સાથે પ્રાર્થના પણ કરતા. અયોધ્યામાં જ્યાં બાળ પ્રભુનું નિવાસ સ્થાન હતું ત્યાં એક સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧૭ ઓક્ટોબર ૧૭૮૫ સોમવાર. બાળ પ્રભુ મખોડા તીર્થમાં આવ્યા હતા. ત્યાં એક પીપળાના વૃક્ષ ઉપર ચઢીને તેઓ પશ્ચિમ દિશા તરફ જોવા લાગ્યા. તેમના મિત્રોએ પૂછ્યું, ત્યાં શું જુઓ છો? બાળ પ્રભુએ કહ્યું, પશ્ચિમમાં મુક્ત પ્રગટ્યા છે. આજે ત્યાં અક્ષર બ્રહ્મનો જન્મ થયો છે. ઘનશ્યામની આવી વાતો સાંભળીને સૌને લાગ્યું કે આ બાળક અવશ્ય યોગ સિદ્ધ છે. આ પીપળાનું વૃક્ષ મોક્ષ પીપળા તરીકે પ્રસિદ્ધ છે. એના થડના ટુકડા આજે પણ મંદિરોમાં વિદ્યમાન છે.
જે જગ્યાએ એ પીપળો હતો ત્યાં આ સ્મૃતિ સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. March 31, 1786 શુક્રવાર. આ જ દિવસથી બાળપ્રભુ ઘનશ્યામે વિદ્યાભ્યાસ શરૂ કર્યો. અયોધ્યાના વિદ્વાન પંડિત હૃદયરામ ઘનશ્યામના વિદ્યાગુરુ બન્યા. એમણે બાળક ઘનશ્યામને ભૂગોળ, ખગોળ, ગણિત, જ્યોતિષ તથા પુરાણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરાવી દીધો. એકદમ એકાગ્રતાપૂર્વક બાળ ઘનશ્યામ શાસ્ત્રોના રહસ્યને આત્મસાત કરવા લાગ્યા. પોતાના 5 વર્ષીય વિદ્યાર્થીની તેજસ્વીતા જોઈને ગુરુ હૃદયરામ પણ દંગ રહી જતા હતા. બાળપ્રભુ વિદ્યાવ્યાસંગી હતા, આથી તેમને શાસ્ત્ર કથાઓ સાંભળવી બહુ ગમતી. અયોધ્યાનું હનુમાનગઢી મંદિર તેમના માટે કથા શ્રવણનું શ્રેષ્ઠ સ્થાન હતું. અહીંના કથા મંડપમાં બાબા મોહનદાસજી કથા વાંચન કરતા હતા. બાળપ્રભુ પ્રતિદિન કથા શ્રવણ માટે ત્યાં જતા. પ્રથમ પંક્તિમાં બેસીને એકાગ્રતાપૂર્વક કથા શ્રવણ કરતા બાળ ઘનશ્યામ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેતા. બાળ સહજ ચંચળતાને બદલે આવી સ્થિરતા, એમ વિચારીને સૌને ખૂબ આશ્ચર્ય થતું. આ છે પ્રાચીન હનુમાનગઢી મંદિર, જેના કથા મંડપમાં બાળ ઘનશ્યામ નિત્ય કથા શ્રવણ માટે આવતા હતા. બાળપ્રભુના ઘરની સામે એક કંદોઈની દુકાન હતી. મિત્રોને મીઠાઈ જમાડવા માટે બાળપ્રભુએ કંદોઈ પાસેથી સોનાની વીંટીના બદલામાં મીઠાઈઓ માંગી. છોકરાઓ કેટલું ખાશે એમ વિચારીને લોભી કંદોઈ જેટલી ખાવી હોય એટલી મીઠાઈ આપવા સંમત થયો. પણ ભગવાન તો દુકાનની બધી જ મીઠાઈઓ જમી ગયા. ધર્મદેવ, રામપ્રતાપ વગેરે જઈને કંદોઈને પૂછ્યું કે ઘનશ્યામ તમને વીંટી આપી ગયા છે? ત્યારે કંદોઈએ કહ્યું, હા, પણ તેના બદલામાં એ મારી બધી જ મીઠાઈઓ ખાઈ ગયા છે. ત્યારે બાળપ્રભુ બોલ્યા, કંદોઈ જૂઠું બોલે છે, અંદર જુઓ, બધી જ મીઠાઈઓ જેમની તેમ પડી છે. બધાએ અંદર જઈને જોયું તો બાળપ્રભુએ જેમ કહ્યું હતું તેમ જ નીકળ્યું. રમત રમતમાં પણ બાળપ્રભુ પોતાની લીલાઓથી મોટાઓને પણ પ્રામાણિક જીવન જીવવાનો બોધ આપી દેતા હતા. એક વાર બાળપ્રભુ ઘનશ્યામ તરગામ પધાર્યા હતા. ત્યાં એક તલાવડી હતી. એની પાસેના જ એક વૃક્ષ ઉપરથી નીચે ઉતરતી વખતે બાળપ્રભુની જાંઘમાં વૃક્ષના લાકડાનો ખાંપો વાગી ગયો. ઘામાંથી લોહી વહેવા લાગ્યું. એ જ સમયે ત્યાં દેવતાઓના વૈદ્ય અશ્વિની કુમાર આવી પહોંચ્યા. એમણે બાળપ્રભુનો ઘા સાફ કરી ઔષધિ લગાવીને તેની ઉપર પટ્ટી બાંધી દીધી. ક્યારે ના જોયેલા આ વૈદ્યરાજને સૌ કોઈ વિસ્મયથી જોતા રહ્યા. બાળપ્રભુની સેવા કરવા માટે દેવી દેવતા પણ સદૈવ તત્પર રહેતા હતા. March 1789 શનિવાર. ધર્મદેવનું ઘર દેવલોકની જેમ શોભાયમાન હતું. મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણો યજ્ઞની વેદીમાં અગ્નિદેવનું આહ્વાન કરી રહ્યા હતા. પ્રસંગ હતો બાળપ્રભુના ઉપવીત સંસ્કારનો.
યજ્ઞોપવિત ધારણ કરીને બાળ પ્રભુ બટુક વેશમાં શોભતા હતા. મસ્તક પર મુંડન, એક હાથમાં પલાશનો દંડ, બીજા હાથમાં કમંડળ, કૌપીન પર ધોતી, કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક અને કુમકુમનો ચાંદલો. જન્મથી પર પ્રભુ આજે દ્વિજ બન્યા હતા. પરંપરા અનુસાર બાળ પ્રભુ કાશી તરફ ભણવા દોડ્યા. એવા દોડ્યા કે સૌને લાગ્યું કે ક્યારે પાછા જ નહીં આવે. પરંતુ વશરામ મામાની વિનંતીથી બાળ પ્રભુ પાછા ઘેર પધાર્યા. બ્રાહ્મણોને દાન આપીને અને સૌને ભોજન કરાવીને ધર્મદેવે આ પ્રસંગનું સમાપન કર્યું. યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ બાળ ઘનશ્યામ ધીરે ધીરે ઘર સંસારથી અલિપ્ત રહેવા લાગ્યા. બપોરનો સમય તેઓ ઘરથી પૂર્વ દિશામાં સ્થિત ચંદ્રશેખર મહાદેવના શિવાલયમાં વ્યતીત કરતા હતા. ત્યાંના શાંત અને એકાંત વાતાવરણમાં તેઓ ધ્યાનમગ્ન રહેતા હતા. બ્રહ્મચર્ય વ્રતના દ્રઢ પાલન માટે અહીં પણ તેઓ ગોરખ આસનમાં જ યોગ નિદ્રા ધારણ કરતા હતા. ઘનશ્યામનીએ એકાંત ક્ષણોના સાક્ષી એ ચંદ્રશેખર મહાદેવના મંદિરના દર્શન આજે પણ થાય છે. સન 1791 10 વર્ષીય બાળ પ્રભુ ધર્મ પિતાની સાથે કાશી પધાર્યા. કાશી એટલે વિદ્વત નગરી, મંદિરોની નગરી. કાશી વિશ્વનાથના દર્શન કરીને ગંગા કિનારે સ્થિત ગોમઠમાં આવીને તેઓ રહ્યા. મઠ પાસે ગૌ ઘાટ પર તેઓ રોજ સ્નાન કરતા હતા. એકવાર કાશીના પંડિતોની વચ્ચે શંકરાચાર્ય પ્રણિત અદ્વૈત મત અને રામાનુજાચાર્ય પ્રણિત વિશિષ્ટાદ્વૈત મત વિષય પર શાસ્ત્રાર્થ આયોજિત કરવામાં આવ્યો. આ ચર્ચાના નિયુક્ત મધ્યસ્થી ધર્મદેવની સાથે પધારેલા ઘનશ્યામે બંને મતોની ઉગ્ર ચર્ચાઓ સાંભળી. ધર્મપિતા અને ઉપસ્થિત વિદ્વાનોની અનુમતિથી બાળ પ્રભુએ વેદ ઉપનિષદ વગેરે શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત બ્રહ્મ વિદ્યાના સત્યાર્થને સમસ્ત વિદ્વદ્ગણ સમક્ષ પ્રકાશિત કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે મુમુક્ષુ પરબ્રહ્મના પરમ સેવક અક્ષર બ્રહ્મના દિવ્ય ગુણોને આત્મસાત કરીને, અર્થાત બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને પરબ્રહ્મની દાસભાવે ઉપાસના ભક્તિ કરે, એ જ શાસ્ત્રોક્ત બ્રહ્મ વિદ્યાનો અર્થ છે. June 1792 શુક્રવાર આ દિવસે ધર્મદેવના ઘરનું વાતાવરણ શોકમય હતું. ધર્મદેવજીના સૌથી મોટા પુત્ર રામ પ્રતાપજીના મુખ પર ઉદાસી છવાયેલી હતી. સૌથી નાના પુત્ર ઈચ્છારામના મુખ પર ચિંતાની એવી રેખાઓ હતી જે કોઈ અમંગળનો સંકેત કરી રહી હતી. દૂર બેઠેલા સુવાસિની ભાભીના મુખ પર પણ વ્યગ્રતા છવાયેલી હતી. બાળપ્રભુ દીવાના પ્રકાશમાં પ્રાર્થનામય હૃદયથી શાસ્ત્રનો પાઠ કરી રહ્યા હતા. આનંદ કિલ્લોલથી સદૈવ ગુંજતું ધર્મસદન આજે સ્તબ્ધ હતું, કારણ કે ભક્તિમાતા અંતર્ધાન થયા બાદ આજે ધર્મદેવ પણ મરણાસને હતા. મૃત્યુશૈયા પરથી તેઓ પોતાના પુત્રોને કહી રહ્યા હતા, આ ઘનશ્યામ પ્રભુને ઓળખી લો, એમનામાં મનુષ્ય ભાવ ના લાવશો, તેઓ સાક્ષાત ભગવાન છે. આટલું કહીને ધર્મદેવજીએ અંતિમ શ્વાસ લીધા. એ સમયે એમની ઉંમર હતી 52 વર્ષ. પોતાના સંબંધથી બાળ પ્રભુએ ધર્મદેવજીને દિવ્ય ગતિ પ્રદાન કરી.
ઘનશ્યામે ધર્મપિતા અને ભક્તિમાતાને દિવ્ય ગતિ પ્રદાન કરવાનો પોતાનો એક સંકલ્પ સિદ્ધ કરી લીધો હતો. પોતાના અવતરણના અન્ય ઉદ્દેશો સિદ્ધ કરવા માટે હવે ગૃહત્યાગ કરવાનો સમય આવી ગયો હતો. 29 જૂન 1792 શુક્રવાર. ઘનઘોર આષાઢી વાદળો આખી રાત વરસતા રહ્યા હતા, છતાંય તુલસી ક્યારાના દીવા ટમટમતા હતા. મેઘ ગર્જનાઓ, વીજળીના ચમકારાઓ અને તોફાની પવન એ વાતાવરણની ભયાનકતામાં વધારો કરી રહ્યા હતા. એ જ સમયે ઘનશ્યામ સૌને સૂતા છોડીને ઘરની બહાર નીકળી પડ્યા. સમગ્ર ગૃહ સમૃદ્ધિને પાછળ છોડીને એમના ચરણ અનંત જીવોની કલ્યાણ યાત્રા પર આગળ વધવા માંડ્યા. કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક, મસ્તક પર જાણે જટાનો મુગટ, વસ્ત્રના નામ પર કૌપીન, એક હાથમાં કમંડળ અને ગળનું, બીજા હાથમાં પલાશનો દંડ, ગળામાં તુલસીની બેવડી કંઠી સાથે શાલિગ્રામનો બટવો, ખભે લટકતો સર્વશાસ્ત્રોના સાર રૂપ એક ગુટકો, આ હતું ઘનશ્યામનું બાળ યોગી સ્વરૂપ, જે હવે નીલકંઠ વર્ણીના નામથી ઓળખાવાનું હતું. ઉઘાડા પગ, ખુલ્લું શરીર, ન કોઈ સાથ, ના સંગાથ, 11 વર્ષીય નીલકંઠ વર્ણી એકલા પગપાળા ચાલી નીકળ્યા. ગૃહત્યાગની આ ઘટનાની સાથે જ પ્રારંભ થઈ એક વિશ્વવિક્રમી કલ્યાણ યાત્રા. ગૃહત્યાગ કરીને બાળયોગી નીલકંઠ રામઘાટ પહોંચ્યા. રામઘાટ એમના અયોધ્યા નિવાસની અંતિમ સ્મૃતિનો સાક્ષી બનવા જઈ રહ્યો હતો. તોફાની સરયુ નદીના લાંબા પોળા પટમાં વમળો લેતું પાણી અથડાઈ રહ્યું હતું. કોઈ કઠોર કાળજાવાળું પણ જોઈને જ કાંપી ઉઠે એવા સરયુના ભયાનક વહેણમાં નીલકંઠ શાંત ચિત્ત અને સ્થિર મનથી કૂદી પડ્યા. સૂર્યોદય થતાં થતાં નીલકંઠ અયોધ્યાની ઉત્તર તરફ લગભગ 12 ગાઉ દૂર પહોંચી ગયા. નીલકંઠના પાવન સ્પર્શથી સરયુ શાંત થઈ ગઈ હતી. એક વૃક્ષની ડાળ પકડીને નીલકંઠ નદીમાંથી બહાર તટ પર આવ્યા.